चैप्टर नंबर 14 आंकड़ा शास्त्र एमां मध्यस आपणे मध्यस में आगळ सादा दाखला जोया त्यार पछी मध्यस नी अंदर फूटती आवृत्ति वाला दाखला केवी रीतना गणवाना आवे उदाहरण द्वारा समझी। नीचेना आवृत्ति वितरणनो मध्यस्थ 28.5 छे अने कुल आवृत्ति 60 छे એટલે એમને અહીંયા મધ્યસ્થ આપી દીધો છે અને કુલ આવૃત્તિ આપી દીધી એટલે અત્યાર લગી આપણે જોયું મધ્યસ્થ હતું એમાં ખોટતી આવૃત્તિમાં મધ્યસ્થ આપી દીધો હતો, બહુલક હતું તો બહુલક આપી દીધો હતો, કુલ આવૃત્તિ આપી દીધી હતી, બસ એવી જ રીતે ગણવાનો છે। તો ખોટતી આવૃત્તિ એક્સ અને વાય શોધો, બે ખોટતી આવૃત્તિ શોધવાની કીધી। રકમ જોઈ લઈએ આપણે, વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60। સામે આવૃત્તિ આપી છે, પહેલા વર્ગની 5, બીજા વર્ગની 1, એટલે અહીંયા 1 ઘટે છે, 20 થી 30 એની 20, 30 થી 40 એની આવૃત્તિ 15, 40 થી 50 એની આવૃત્તિ વાય, એટલે અહીંયા બીજી આવૃત્તિ, બે આવૃત્તિ ખૂટે છે, 50 થી 60ની આવૃત્તિ 5। કરવાનું કેમ? તો કરી એમ, પહેલાં બે કોલમ બનાવી લઈએ આપણે, 1, 2, 3 કોલમ બનાવવાની, વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ। હવે પહેલી વર્ગની બીજી આવૃત્તિની જે આપ્યું છે એમને લખી નાખી, પહેલા વર્ગ 0 થી 10 થી લઈ અને 50 થી 60 લખી ના અને એની સામેની આવૃત્તિ, પછી સંચય આવૃત્તિની અંદર મેં શું કીધું હતું, તો સંચય આવૃત્તિની અંદર આપણે માત્ર સરવાળો કરવાનો છે, બરાબર, દરેક આવૃત્તિની અંદર સરવાળો કરવાનો છે। કેમ કરવાનો એ આગળના વિડીયોમાં આપણે દાખલો ગણો ત્યારે સમજાવેલું, તો ફરીથી આપણે રિપીટ કરી દઈએ કે પહેલા વર્ગની આવૃત્તિ જે છે એ જ એની સંચય આવૃત્તિ થાય, આગળનો વર્ગ છે એની આવૃત્તિ 0 ગણવામાં આવે, એટલે 5 હોય એમાં આપણે 0 ઉમેરીએ એટલે 5 ના 5, પછી 5 એમાં શું ઉમેરવાનું, તો કે એક્સ, એટલે 5 + x એ એમને જ રહે, 5 + x, બરાબર, એક ચલ અને એક અચલ છે, પછી 5 + x ને નીચે લઈ લ્યો, બરાબર, આ વર્ગની આવૃત્તિ કેટલી છે, તો કે 20, એ એમાં ઉમેરવાની + 20, તો અંકનો સરવાળો થાય 20 ને 5 = 25, એટલે 25 + x એને પાછા નીચે લઈ લેવાના, આ વર્ગની આવૃત્તિ કેટલી છે 15, એ ઉમેરવાના, 25 અને 15 બેનો સરવાળો 40 થાય, 40 + x એને નીચે લઈ લ્યો, એમાં ઉમેરવાનો વાય, એટલે 40 + x + y એમના એમ જ, એને નીચે લઈ લ્યો એમાં કેટલા ઉમેરવાના છે, તો કે 5, તો 40 ને 5 = 45, એટલે 45 + x + y થાય, બરાબર। હવે ગણવાનું કેવી રીતે, તો જેમ આગળ કર્યું એમ જ, બરાબર, કુલ આવૃત્તિ 60 છે, n/2 મેળવવાનું, કેમ કે આપણે સૂત્રમાં એની કિંમત જોઈ છે, એટલે 60 આપણે આપી દીધી છે, રકમમાં છે મેં લીધી છે, આ કુલ આવૃત્તિ આ નથી, અહીંયા બે આવૃત્તિ ખૂટતી આવૃત્તિવાળું આપણે મળ્યું છે, એટલે અહીંયાથી નખવાનું નથી, એટલે કુલ આવૃત્તિ ઉપર જે રકમ આપી છે 60 એ લીધી છે, 60 ના 2 = 30 થાય। હવે મધ્યસ્થનો દાખલો પણ મધ્યક અને બહુલકની જેમ જ ગણવાનો છે, આપણે મધ્યસ્થ આપી દીધો છે તો એને લઈને દાખલો ગણવાનો, બરાબર। આગળના લેક્ચરમાં જે આપણે દાખલો ગણ્યો હતો મધ્યસ્થનો, એમાં આપણે આ આંકડાને ધ્યાનમાં લઈને દાખલો ગણતા હતા, પણ અહીંયા આને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો નથી, આપણે જે મધ્યસ્થ આપ્યો છે એને લઈને દાખલો ગણવાનો છે। મધ્યસ્થ કેટલો આપ્યો છે, તો કે 28.5 આપ્યો છે, અને 28.5 કેની વચ્ચે આવે, તો કે 20 ને 30ની વચ્ચે, તો એ 28.5 છે જે વર્ગ 20 અને 30માં આવેલ છે, એટલે આપણા માટે મધ્યસ વર્ગ 20 થી 30 થાય, જેમ આપણે બહુલકમાં કહ્યું હતું કે આટલો બહુલક આપ્યું હોય કયા વર્ગમાં આવેલો એ આપણા માટે બહુલક, મધ્યસ્થ હોય તો એ કયા વર્ગમાં આવેલો એ આપણા માટે મધ્યસ્થ વર્ગ થાય છે, એમાં અહીંયા એમ જ છે, મધ્યસ્થ વર્ગ કયો થાય, તો મધ્યસ્થ જેમાં આવેલો હોય એ આપણા માટે મધ્યસ્થ વર્ગ થાય 20 થી 30। હવે આપણે કિંમત લખશી બધાની, બરાબર, એલ એટલે મધ્યસ્થ વર્ગની અધસીમાં, 20 થી 30 વર્ગમાં 20 પહેલા આવે એટલે 20 લખતા, પછી CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, હવે મધ્યસ્થ વર્ગ કયો છે, તો કે 20 થી 30, 20 થી 30 વર્ગ છે, 20 થી 30 વર્ગ એની સંચય આવૃત્તિ નહીં, પરંતુ એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલી જે 5 + x એ લખવાની છે, પછી શું કીધું છે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F એટલે શું થાય, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે, 20, પછી H એટલે વર્ગ લંબાઈ કેટલી છે, 10, દરેક વર્ગમાં 10 નો તફાવત છે, આપણે કિંમત મૂકી દઈ, સૂત્રો લખીએ, પહેલા m = l + n/2 - CF / F એને ગુણ્યા H, કિંમત મૂકી
मध्यस्थ केलो ए वधे तो 28.5 एल केटला छे 20 एन बाय 2 केटला छे 30 माइनस 5 प्लस एक्स अने કૌંસમાં લખવાનું છેદમાં 20 એને ગુણ્યા 10 પછી 20 છે એને આ બાજુ લઈ જઈએ એટલે 28 માંથી બાદ કરવાનું 28.5 માઈનસ 20 બરાબર અહીંયા કૌંસ છોડી નાખી આપણે 30 ના જ રહી છે એમનો આ માઈનસ ની નિશાની બે ને લાગે એટલે માઈનસ 5 માઈનસ 1 છેદમાં 20 એને ગુણ્યા 10 છે આ બે ની બાદબાકી કરીએ એટલે કેટલા વધે તો કે 8.5 બરાબર 25 અહીંયા 30 માંથી 5 બાદ થાય એટલે 25 માઇનસ ની નિશાની માઇનસ x છેદમાં 20 ગુણ્યા 10 10 ને 20 માં શૂન્ય શૂન્ય ઉડાડી દો હવે તા 2 2 ને ક્યાં લઈ જવાના સામેની બાજુ એટલે 8.5 ગુણ્યા 2 આ બાજુ હોય તા હું તો કે 25 માઇનસ x હવે 8.5 ગુણ્યા 2 કરો એટલે 17 થાય બરાબર 25 માઇનસ x હવે માઇનસ x છે ને આ બાજુ લઈ જાવ તો પ્લસ થાય અને 17 ને આ બાજુ લઈ જાવ તો માઇનસ થાય એટલે હંમેશા મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરે આ બાજુ 25 મોટા છે એટલે 17 ને એમાંથી બાદ કરી નાખી આપણે તો x બરાબર શું થાય 25 માઇનસ 17 એટલે x બરાબર કેટલા આવ્યા 8 x ની કિંમત મળી હજી y ની કિંમત ગોતવાની છે તો એના માટે કુલ આવૃત્તિનો ઉપયોગ કરવાનો કુલ આવૃત્તિ કેટલી આપેલી છે તો 60 એ કુલ આવૃત્તિ આપણે ટોટલ મેળવ્યો તો એ કેટલો હતો તો કે 45 પ્લસ x પ્લસ y એ આવ્યો તો એના બરાબર શું લખવાનું 60 હવે 45 પ્લસ x ની કિંમત આપણે 8 મેળવી એ મૂકી દેવાની પ્લસ y બરાબર 60 45 ને 8 53 થાય 53 ને ઓલી બાજુ જવા દે એટલે 60 માંથી બાદ કરી એટલે y બરાબર 60 માઇનસ 53 એટલે y બરાબર કેટલા મળે તો કે 7 આમ બે આવૃત્તિ x અને y બંનેની કિંમત મળે છે